विद्यार्थी मित्रों फरी एक वक्त राजू मेघवानी यूट्यूब चैनल में आप सबनुं हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों आज हूँ आपनी समक्ष एक नवी वार्ता लेने आव्यो छुं। परीक्षा नी अंदर पूछाय छे मुद्दा परथी वार्ता लेखन करो। परीक्षा में तमने आ रीते मुद्दा आपेला होय छे ए मुद्दा नो उपयोग करी आ शब्द यादी अथवा तो आ शब्द नो उपयोग करी अने तमारे वार्ता लखवानी होय छे। पण आज हूँ तमने वार्ता लखवानी साथे साथे वार्ता केवी रीते कही शकाय एनी पण हूँ तमने आज वार्ता कहेवानो छुं, ए चर्चा आज करवानो छुं। कारण के जो तमने एक वक्त वार्ता कहता आवडी जाय पछी तमे आरामथी वार्ता लखी शकशो। तो आपणे आ वार्ता जोईए के पहेला मुद्दामांथी जाउं छुं। ध्यान आपजो बाजु एक साकड़ो पुल बे बकरीओनुं सामसामुं आववुं बंने समझदार एक बकरीनुं बेसी जवुं અને બીજી બકરીનું તેના પરથી પસાર થવું બે કૂતરાઓનું સામસામે આવવું બંને ઝઘડવા અને નદીમાં પડવું અને બોટ। હવે વિદ્યાર્થી મિત્રો આ વાર્તા તમને હું કહી સંભળાવું છું, બરાબર ધ્યાનથી સાંભળજો। હા તમે બરાબર ધ્યાનથી સાંભળ્યું હશે ને તો જ તમે પરીક્ષાની અંદર સરસ રીતે વાર્તા લખી શકશો, બરાબર। તો હવે આપણે વાર્તા જોઈએ। एक बहु मोटी नदी हती, नदी ने आ बाजू पण लोको रहता अने नदी नी पेली बाजू पण लोको रहता। हवे आ बाजू ने पेली बाजू जवा आववा माटे नदी पर एक नानो पुल बनाववामां आव्यो हतो, जे पुल साकड़ो हतो। साकड़ो एटले केवो के एक जगह एक व्यक्ति जाय तो बीजी व्यक्ति एना परथी पसार थई शके नहीं, एटले एक व्यक्ति जाय तो बीजी व्यक्ति आ बाजू उभो रहेवू पड़े, बराबर। तो एक नदी हती अने नदी पर साकड़ो पुल हतो। હવે એક દિવસ એવું બન્યું કે નદીની આ બાજુથી અને નદીની બીજી બાજુથી બંને બાજુથી બે બકરીઓ હતી એ ચાલતી ચાલતી આવી ગઈ। હવે ચાલતી ચાલતી આવી ગઈ એટલે વચ્ચોવચ્ચ બંને ઉભા રહી ગયા। આ વિચાર કરે છે શું કરવું, આમ પણ ના જવાય અને આમ પણ ના જવાય, બંને એકબીજાથી પસાર તો થઈ શકે નહીં, જો પસાર થવા જાય તો નદીમાં પડી જાય। એટલે કહે છે કે વિચાર કરીએ શું કરીએ શું કરીએ, તો એ વિચાર કરે છે, બહુ વિચાર કરે છે કે આપણે કઈક તો આપણે કરવું છે એમ। એટલે બંને બકરીઓએ રસ્તો કાઢ્યો કે આપણે એક કામ કરીએ। શું કામ કરીએ, તો કહે છે કે આપણે બેસી જઈએ એમ, બંને બરાબર સમજુ હતી અને એ બંને છે ને સમજદાર હતી એટલે અમે બેસી ગઈ પુલ ઉપર બેસી ગઈ। એક બકરી જે હતી પુલ ઉપર બેસી ગઈ અને બીજી જે બકરી હતી એ એની પરથી ધીમે રહી અને નીચે પડી ન જાય એ રીતે પસાર થઈ ગઈ। જો વિદ્યાર્થી મિત્રો બરાબર, એટલે આરામથી બંને બકરીઓ રસ્તો પસાર કરી દીધો, ના ઝઘડ્યા ના બોલ્યા, બંને વાતચીત કરી કેમ છો મજામાં છો બધું પૂછ્યું અને પછી સમજદારી પૂર્વક પેલી બકરી હતી એક બકરી નીચે બેસી ગઈ અને બીજી બાજુથી બીજી બકરી હતી એની પરથી પસાર થઈને નીકળી ગઈ। પેલી બકરી પસાર થઈ ગઈ એટલે બીજી બકરી ધીમેથી ઊભી થઈ ગઈ અને એ પણ પસાર થઈ ગઈ, આમ બંને બકરીનું કામ પતી ગયું। હવે થોડી વાર થઈ અને બે ડભિયા એટલે જેને કે કૂતરા સામસામે આવી ગયા। કૂતરા તો કેવા હોય બરાબર ને, આમ ખોખાળ કૂતરા આવી ગયા એટલે કૂતરા તો આમ ખતરનાક હતા એટલે સામસામે આવી ગયા એટલે એકબીજાને ઝઘડો કરવા માંડ્યા, ભાવ ભાવ ભાવ, પેલો કે તું જા પેલો કે તું જા પેલો કે તું પાછો જા પેલો કે તું પાછો જા, એમ બંને એકબીજા સાથે ઝઘડવા માંડ્યા। બે કૂતરા સામ સામે આવી ગયા એટલે કોઈ એકબીજાની સામે શું કહેવાય કે મચક નતું આપતું એમ, એમ કોઈ કોઈ એવું પેલો પાછો જવા તૈયાર નતું। હવે એ લોકો નામ બુદ્ધિ ઓછી સમજ નહીં એટલે તો બરાબર ઝઘડ્યા, બહુ ઝઘડ્યા, ભાવ ભાવ બધા ભેગા થઈ ગયા, પણ કરે શું ઝઘડ ઝઘડ કરે છે લોકો, હવે એનો તો કોઈ અંત નહીં એટલે બરાબર ઝઘડ્યા અને પેલો કહે છે કે તું બેસી જા પેલો કે તું બેસી જા પેલો કે હું ના બેસી પેલો કામ એમ કરી લોકો બે ઝઘડ 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 કરતા હતા બરાબર ભાવ ભાવ કરતા હતા અને એટલું બધું ઝઘડ્યા કે એમને ભાન પણ ના રહ્યું કે અમે તો પુલ ઉપર છીએ અને ઝઘડામ ઝઘડામ એકબીજા સાહેબ બાથમ બાથી આવ્યા અને બાથમ બાથી કરવા જીવા ગયા એવા જ પેલા પુલ ઉપરથી નદીમાં પડી ગયા। કઈ પડી ગયા, નદીમાં પડી ગયા અને નદીમાં પડી જાય એટલે શું થાય, પાણી હતું એટલે અંદર તણાઈ ગયા, બરાબર। વિદ્યાર્થી મિત્રો આ વાર્તા પરથી આપણને એક પ્રકારનો બોધ મળે છે કે જીવનની અંદર કોઈ પણ આફત આવે કોઈ પણ મુશ્કેલી આવે તો આપણે સમજદારીથી જ કામ લેવું જોઈએ,
જેવી રીતે પેલી બે બકરીઓ કેવું સમજદારીથી કામ લીધું ને, એમણે એ બંને એકબીજા સાથે વાતચીત કરી, બરાબર, કેમ છો, મજામાં છો, બધું પૂછી જોયું, અને એક બકરી બેસી ગઈ અને બીજી બકરી એની પરથી પસાર થઈ ગઈ. જ્યારે પેલા ડાંગિયા કૂતરા એકબીજા સાથે હુંસા તુરસીમાં ઝઘડ્યા અને ઝઘડા ઝઘડામાં ખબર ના પડી કે મેં પુલ ઉપર છે ને ત્યાં પડીએ અને મૃત્યુ પામ્યા. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ જીવનની અંદર મુશ્કેલી આવે તો આપણે આરામથી સમજદારીથી કામ લેવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા પૂરી થશે એટલે આ બીજો પૂરો થશે એટલે મેં જાતે લખેલી વાર્તા જે છે એનો ફોટો પાડીને મેં આની સાથે મર્જ કરવાનો છું, જેથી તમારે નોટમાં લખવું હોય તો તમે વાર્તા લખી શકશો. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો, જો આ વાર્તા પૂછાય તો તમારે આ બધા જ શબ્દનો ઉપયોગ કરી અને સારા અક્ષરે ચેક ચાક વગર જોડણીની ભૂલ વગર વાર્તા લખવાની છે, તો હું માનું છું કે તમને ચોક્કસ વાર્તા આવડી જાય, તમે સારી રીતે લખી શકશો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. ફરી વખત કોઈ નવી વાર્તા સાથે પાછો આવીશ. ત્યાં સુધી આપની રજા રહો અને ત્યાં સુધી આવજો.